નમસ્કાર મિત્રો, જૈન. આજે આપણે આ નાના વિડીયોમાં લોકસભા વિશેની થોડીક માહિતી મેળવીએ છીએ, આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ગતિની હોય. આપણને સૌપ્રથમ સવાલ બને કે લોકસભા એ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે? તો લોકસભા એ અનુચ્છેદ 81 માં જોવા મળે. લોકસભાની બીજી વાત કરીએ કે લોકસભાને પ્રથમ ગૃહ અથવા તો નીચલું ગૃહ પણ કહી શકાય, જે જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. તો જનતાનું પ્રતિનિધિત્વ કરતું ગૃહ એટલે લોકસભા. લોકસભાને અન્ય કયા નામે ઓળખી શકાય? તો કે પ્રથમ ગૃહ કહી શકાય અથવા તો તેને નીચલું ગૃહ પણ કહી શકાય. લોકસભાની છ રચના વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે, કે તેની રચના કોના દ્વારા થાય, કે કેટલા સભ્યો રહેશે, તેનો આધાર શેના પર રહે છે? તો કે વસ્તીના આધારે હોય છે. વર્તમાન લોકસભામાં કેટલા સભ્યો છે? તો કે વર્તમાન લોકસભામાં કુલ 545 સભ્યો છે. કેટલા? 545 સભ્યો એ વર્તમાન લોકસભામાં આપણને જોવા મળે છે. આગળ જોઈએ, અનુચ્છેદ 331 મુજબ રાષ્ટ્રીય બે એંગ્લો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરે છે. બરાબર, કે લોકસભામાં બે એંગ્લો ઇન્ડિયન નિમણૂક રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ કરે છે? તો કે 331 મુજબ. લોકસભા સભ્યની લાયકાત અનુચ્છેદ કેટલામાં આપેલી છે? તો કે લોકસભા સભ્યની લાયકાત એ અનુચ્છેદ 84 માં આપેલી છે. બે લાયકાત છે, તો ભારતનો નાગરિક હોવો જોઈએ અગત્યની, અને ઓછામાં ઓછી તેની ઉંમર 25 વર્ષની હોવી જોઈએ. તો આ સવાલ ઘણી વાર એક્ઝામમાં પૂછેલો કે લોકસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જોઈએ. લોકસભા કેટલો નીચલું ગૃહ છે, એટલે નીચલા ગૃહમાં 25 વર્ષની ઉંમર જોઈએ. તો 25 વર્ષનો વ્યક્તિ લોકસભાનો સભ્ય બની શકે. આગળ લોકસભાની ચૂંટણી વિશેની વાત કરીએ, તો ચૂંટણી આપણને અનુચ્છેદ 326 જોવા મળે છે. લોકસભાની ચૂંટણી, તો ચૂંટણીની વાત કરીએ તો 18 વર્ષની ઉપરના ઉંમરના પ્રત્યેક ભારતીય નાગરિક કે જેનું નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ હોય તે મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. એટલે કે ભારતનો કોઈ પણ કાયદેસરનો વ્યક્તિ હોય તો તે 18 વર્ષની ઉપરનો હોય અને મતદાન યાદીમાં તેનું નામ હોય તો તે વ્યક્તિ મતદાન કરી શકે છે, જો તે કાયદા દ્વારા અયોગ્ય જાહેર થયેલો ન હોય તો. અને આ ખાસ અગત્યનો બંધારણીય સુધારો પણ ઘણી વાર પૂછેલો કે 61મા બંધારણીય સુધારા પ્રમાણે, એટલે કે 61મો બંધારણીય સુધારો કયા વર્ષમાં? તો 1969 વર્ષમાં થયો હતો. તે મુજબ વય મર્યાદા 21 થી 18 થઈ હતી, કે પહેલા 21 વર્ષની વય મર્યાદા હતી, ત્યાર બાદ 61મો બંધારણીય સુધારો 1969 મુજબ લોકસભામાં કોણ વ્યક્તિ મત આપી શકે? તો કે 18 વર્ષની ઉપરના કોઈ પણ વ્યક્તિ મત આપી શકે. તો આ હતી લોકસભા વિશેની આપણે શોર્ટમાં માહિતી મેળવી. ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી જય હિન્દ. અને જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરી શકો છો અને વધુ વિડીયો જોવા માટે ચેનલમાં જોડાઈ શકો છો. આભાર.